લોકડાઉન વચ્ચે મંજૂરી સાથે સુરતથી વારાણસી માટે નીકળેલી ચાર બસ ગુજરાત બોર્ડર ક્રોસ કરી શકી ન હતી, બાદમાં પરત મોકલી દેવામાં આવતા શ્રમિકોની હાલત કફોડી બની હતી। લોકડાઉનને કારણે રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, ત્યારે આ માટે આખા રાજ્યમાં નોંધણી કરવામાં આવી રહી છે, જે બાદમાં સરકાર તરફથી તેમને મૂકવા માટેની જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવશે। આજે સુરત ખાતેથી ઓડિશાના મજૂરોને મૂકવા માટે બે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। બીજી તરફ એવા પણ સમાચાર મળ્યા છે કે બે દિવસ પહેલા સુરતથી વારાણસી જવા માટે નીકળેલા શ્રમિકો સુરત પરત ફર્યા છે। આ લોકો તમામ મંજૂરી સાથે બસ મારફતે વારાણસી જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેમને બોર્ડર પરથી પરત મોકલાયા છે। સુરતથી વારાણસી જવા માટે ચાર બસ નીકળી હતી। આ તમામ બસોમાં શ્રમિકો સવાર હતા, જો કે આ તમામ બસોએ અડધેથી જ પરત ફરવું પડ્યું હતું। ચાર બસમાં કુલ 200 જેટલા શ્રમિકો સવાર હતા। આ તમામ લોકોને મધ્યપ્રદેશની સરહદ પરથી પરત મોકલવામાં આવ્યા છે। આ તમામ લોકો સચિન જીઆઈડીસી ખાતેથી નીકળ્યા હતા। જરૂરી મંજૂરી હોવાથી આ તમામ બસોને મધ્યપ્રદેશની સરહદ સુધી જવા દેવામાં આવી હતી। મધ્યપ્રદેશની સરહદ પર બસોને રોકી દેવામાં આવી હતી। તેમને કહેવામાં આવ્યું હતું કે હાલ મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે જ મંજૂરી મળી છે, ઉત્તર પ્રદેશની મંજૂરી રદ કરવામાં આવી છે। આ અંગે એક મુસાફરે જણાવ્યું હતું કે રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી બસને રોકી દેવામાં આવી હતી, જે બાદ અમારે પરત ફરવું પડ્યું હતું। અમારી પાસે મંજૂરી હોવાથી ગુજરાત પોલીસે રસ્તામાં તમામ જગ્યાએથી બસને જવા દીધી હતી। અમે રૂમ ખાલી કરીને નીકળ્યા હોવાથી હવે અમારી પાસે રહેવા માટે કઈ વ્યવસ્થા નથી। કહાં સે જા રહે થે આપ ઓર કહાં પે આપ કબ? ઓ યહાં સચિન જીઆઈડી સે જા રહે વારાણસી કે લિયે। ક્યા હુઆ રાસ્તે મેં? યહાં સે તો પરમિશન સબ કુછ મિલ ગયા થા, લેકિન ઇધર સે ચેક કરતે હુએ ગયે, લેકિન જબ એમપી બોર્ડર પહોંચે તો વહાં તો પર વાપસ કર દિયા। ક્યું વાપસ કર દે? ક્યા બોલે? बोला कि यूपी में जाने की एंट्री नहीं है। अभी कितनी दिक्कतों का सामना करना पड़ेगा? अरे इस समय तो रूम छोड़ दिए हैं सब, उसके बाद तो कहीं खाने के लिए कुछ आई नहीं है। किसने परमिशन दिया था आपको जाने के यहाँ से? ओ गुजरात सरकार ने। नाम सलीम शेख। क्या करते हो आप और ये बस को कहाँ से कहाँ लेके गए थे? हम बनारस जा रहे थे, जैसे यूपी का परमिशन लिया था और बनारस जाते जाते हमारे को रास्ते में 6-7 जगह खड़ा किया, हमारा परमिशन लेटर देखा, हमारे को जाने दिया और फिर बाद में हलल फलल में हमारे को 2 बजे रात को ऐसा बोला गया, बताया गया कि भाई तुम्हारा परमिशन कैंसिल हो गया है, खाली राजस्थान और एमपी के लिए परमिशन है, यूपी वाले का परमिशन कैंसिल हुआ है, ऐसा करके हमारे को रिटर्न कर दिया। कितने थे लोग बस में? बस में हमारे 30 सवारी थी।